દીવ જિલ્લા પંચાયત દ્વારા 15મી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થાઈ સેવા 2023 અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવના પીઆરઆઈ આરડી જોઈન્ટ સેક્રેટરી આશીષ મોહનસિંહના દિશા નિર્દેશનમાં દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ ભીખા બામણીયા અને સીઈઓ ડોક્ટર વિવેક કુમારના કુશળ નેતૃત્વમાં દીવ જિલ્લા પંચાયત વિસ્તારમાં 15મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે આજે દીવના વણાકબારા ગ્રામ પંચાયત ખાતે કચરા મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત દીવ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મીબાઈ મોહન, પૂર્વ પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ ભામણિયા સહિત મહિલા સભ્યોના વરદ હસ્તે લીલી ઝંડી આપી સ્વચ્છતા યાત્રા વાહનોને રવાના કરવામાં આવી. આ સ્વચ્છતા યાત્રા વાહનો 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2022 સુધી ગ્રામીણ વિસ્તારોમાં ફરી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી પ્રજામાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવશે. આ પ્રસંગે ઉપસ્થિત દીવ જિલ્લા પંચાયતના સીઈઓ ડોક્ટર વિવેક કુમારે સ્વચ્છતા યાત્રા વાહનોના તમામ ડ્રાઈવર કામદારોને પુષ્પ આપીને સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેડેસ ટીવી, દીવ.